જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 10 અને અમે બધા રેડી થઈ ગયા છીએ, કેમ કે આજે છે ગણેશ ચતુર્થી. તો બધાને હેપી ગણેશ ચતુર્થી. અને અત્યારે જો ગણપતિ બાપાનું સ્થાપન કરવાનું છે તો બધા સામૈયા માટે ગયા છે, મમ્મી અને પૂજા અને ઉષા દીદીની બધા. અને હું અત્યારે રેડી થઈ એટલે હવે હું જાઉં છું. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, આપણે જઈએ સામૈયામાં. Thank you.
ભાગમાં વાયવી લાગે જમીન. પૈસા લીધા ને ગલકાના એટલે કામ કરો, ધોવાઈ ગયું એટલે. આપને તો કોઈ આપ્યા નથી એટલે આપણે ખાલી આટા મારવાના. કઈ વાંધો નહીં, હું તમને સલાહ દેતો જઈશ. ખાલી તમે આ નિંદાઈ જાય ને, આઠ દી માં નિંદાઈ જાય, પછી આ વાળ કરી નાખજો. કોઈ કરોડો રૂપિયા કમાવો તમે બધા. કેતો ગણપતિ બાપા મોરિયા, કેતો લડુ લડુ ચોરી, ઘી માં લાડુ ચોરી. ભજીયા કિન્નર જોઈ લેવા. ના નક્ષિત ને નથી ખાવા, નથી ખાવા ને. એ નક્ષિત મરચું ખાવું, મરચું પતરી પતરી મસ્કો. રીંગણી વાવવાની છે, એનો રોપ કર્યો છે એટલે ત્યાં વાવ્યો અમે રોપ. એટલે મમ્મી ને પપ્પા ત્યાં અમે જોતા આવી કેવડો થયો રોપ, એટલે ખેડાવું છે એ પ્રમાણે ખબર પડે. અને પછી મેં બનાવી નાખ્યા રોટલા, અને પૂજા બનાવે છે ભીંડાની કઢી. જો એ ભીંડો સુધારીને રાખો, અને પૂજા ભીંડાની કઢી બનાવશે. બધા વિચારતા હશે આ લોકો ભીંડાની કઢી ને રોટલા ને ગવાર ને રોટલા ને એવું જ કહે. પણ અમારે કોઈ શાક બીજા ખાતા નથી કા, શાકભાજી ફુલાવર ને એવું બધું કઈ ન ખાય. ફુલાવર કોબી એવું કઈ ન ખાય. દૂધી એક રીંગણા ને ગવાર, ગવાર રીંગણા ચોરી ને ભીંડો બસ. અને સેવ, સેવ એવું ભાવે. અને પાઉંભાજી હોય તો એ ચાપડી ઊંધી, બીજું કઈ ન ખાય. એટલે અમારે આવું જ બનાવવું પડે. ભીંડાનું શાક અડધા ન ખાય એટલે કઢી બનાવવી પડે. શાક બનાવી તો પ્રકાશ ન ખાય, કઢી બનાવી તો ખાય. તો પછી બધા માટે કઢી જ બનાવી નાખીએ અમે કા. અને ચકલી રોજ દી હાથમે ને ત્યાં આવી જાય આ તોરણ ઉપર બેસવા. અત્યારે આવી પણ હું આમ મોબાઈલ લઈને અંદર ગઈ ને એટલે ઉડી ગઈ. ત્યાં આવીને પછી સુઈ જાય ને સવારે ન હોય પાછી. તો એ રોજ સાંજે થાય તા સુહા આવી જાય અહીંયા તોરણ ઉપર. જો આ બેઠી એ હવે અહીંયા તોરણ ઉપર બેસશે, અહીંયા ને અહીંયા સુઈ જશે. તો ગાઈસ આઈસ્ક્રીમ લઈને આવી ગયા. આઈસ્ક્રીમની ડબ્બી છે જ નાની આવે છે, પણ તો એ આઈસ્ક્રીમ મસ્ત આવે એટલે માવા મલાઈ આઈસ્ક્રીમ એટલે મજા આવે. વિયાને આઈસ્ક્રીમ લઈ આવ્યું કાવ્ય. આપણે બંને સેમ સેમ. ચીયર્સ ચીયર્સ તો કર. આયો આઈસ્ક્રીમ કોણ કેતો? હા અમારે બંને આઈસ્ક્રીમ, તારે કોણ? હા જો પ્રકાશ લઈ આવ્યા આઈસ્ક્રીમ, એના માટે મોટી લઈ આવ્યા. જો ડબ્બી તો આઈપી નું હોય
લીધી હોય, તમે 20 વાળી લીધી, અમને 10 વાળી ખવડાવી. આવડી આઈસ્ક્રીમ મારી દાઢમાં જ રહી ગઈ ખાલી. બેડ ઉપર એને ધોઈ રહી આઈસ્ક્રીમ એટલે ના પાડતી હતી, તોય બેઠો અહિયાં પોતું પોતું કર. હા હવે શાંત. રોજ રોજ ફ્લેવર હે ખાવા વાળા અમે ત્રણ હોય કા. તો ગાઈસ જમીન ફ્રી થઈ ગયા ને આઈસ્ક્રીમ વાળા ભાઈ આવી ગયા હતા, એટલે બધા આઈસ્ક્રીમ ખાઈ લીધી વેલા વેલા. અને આજ તો ગણેશ ચતુર્થી હતો એટલે સવારે સામાયામાં ને એમાં ગયા હતા. ભાઈ છોકરાઓ નતા, અમે કીધું ભાવેશભાઈ ને, કીધું બે ભાઈ ની તેડતા આવું. ભાવેશભાઈ કે ના આવે, હમણાં તો ભાઈ જશે આમ. તો પછી ન ગયા તેડવા, ના કરી અને નાખી દે વેલા સ્કૂલે થી તેડી જતો. તો ચાલો વાડામાં નીંદા એ ગયું, કેટલું બધું આજ તો ઘણું કામ પૂરું થઈ ગયું. ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય.